ગુજરાતમાં તીડના આક્રમણથી ખેડૂતો બેહાલ. કૃષિ વિભાગે બનાસકાંઠાના 2700 હેક્ટરમાં સર્વે કર્યા પૂર્ણ. રાજ્યની કેન્દ્રની 18 ટીમો કરી રહી છે સર્વે, તો તીડ પર નિયંત્રણ માટે 5 વાહનો જંતુનાશક દવા સાથે કાર્યરત. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ, કંસારી અને જેડામાં તીડનો ફેલાયો આતંક. વધતી તીડની સંખ્યાથી ખેડૂતોએ તીડ કંટ્રોલ કરવા માટે સરકાર પાસે માંગી મદદ. ત્રાટકેલા તીડના ઝુંડે બટાકા, એરંડા અને રાયડાના પાકને કર્યું મોટા પાયે નુકસાન. બનાસકાંઠામાં તીડના ત્રાસથી કંટાળીને ખેડૂતો વિવિધ ઉપાયો કરીને તીડને ભગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તીડ કંટ્રોલ કરવા માટે ખેડૂતો દવાનો છંટકાવ સહિત થાળી વગાડી ધુમાડો ફેલાવીને તીડથી બચવાના ઉપાયો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં તીડના આતંકને લઈ વહીવટીતંત્ર એલર્ટ. જિલ્લા કલેક્ટર દ્વારા બનાવાયો કંટ્રોલ રૂમ. તીડ કંટ્રોલ વિભાગની 5 ટીમો કાર્યરત. તીડ કંટ્રોલ યુનિટ પણ બનાવાયું. વાવેતર વિસ્તારમાં તીડ દેખાય તો તાત્કાલિક જાણ કરવા કલેક્ટરે કરી અપીલ. મહેસાણા જિલ્લાના સતલાસણાના સુદાસણા ગામમાં પણ તીડનો આતંક. ઉમરી, તાલીગઢ, મોટી ભાલુ સહિત વિસ્તારમાં તીડને કારણે ખેડૂતો પરેશાન. થાળી વેલણ લઈને તીડને ભગાડી રહ્યા છે ખેડૂતો. અરવલ્લી જિલ્લામાં ખેતીવાડી વિભાગે તીડને લઈ આગોતરી કાર્યવાહી હાથ ધરી. ઉત્તર ગુજરાતમાં તીડની દહેશત વચ્ચે ખેતીવાડી વિભાગે અપીલ કરી છે કે તીડ દેખાય તો જાણ કરો. તીડના આક્રમણ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન. તીડના તરખાટ સામે સરકાર સતત પ્રયત્નશીલ. પાકિસ્તાનના રણપ્રદેશથી તીડનો ગુજરાતમાં પ્રવેશ. સરકાર તીડનો નાશ કરવા સક્ષમ. તીડના ત્રાસને લઈ કોંગ્રેસના કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ કર્યા સરકાર પર પ્રહાર. તીડને નિયંત્રણમાં લેવા અગાઉથી કોઈ પગલાં નથી લેવાયા. તીડ નિયંત્રણમાં રાજ્ય સરકારના પ્રયત્ન રહ્યા નિષ્ફળ. કમોસમી વરસાદી પાક વળતર મામલે કૃષિ પ્રધાનનું નિવેદન. ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદામાં કરાઈ શકે છે વધારો. અત્યાર સુધી 23 લાખ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, પરંતુ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યા તેઓને નહીં મળે સહાય. ધાનેરામાં સીએએ અને એનઆરસીના સમર્થનમાં યોજાઈ રેલી. વિવિધ હિન્દુ સંગઠનો અને અનેક રાજકીય નેતાઓ જોડાયા રેલીમાં. નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર. રેલીમાં હાજર લોકોને કાયદા વિશેની અપાઈ સમજ. રાજકોટના ધોરાજી પંથકમાં ગુલાબી ઈયળનો આતંક યથાવત. ખેડૂતોના કપાસ અને એરંડાના પાકને મોટા પાયે પહોંચે નુકસાન. ખેડૂતોએ વેલણ અને થાળી વગાડીને સહાય માટે સરકાર પાસે કરી માંગ. ગીર સોમનાથમાં એનઆરસીના મુદ્દાને લઈ બેઠક. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ લઘુમતી સમાજના આગેવાનો સાથે યોજી બેઠક. બેઠકમાં એનઆરસીને લઈ જાણકારી અપાઈ. તમામ આગેવાનોએ પોલીસે સહકારની આપી ખાતરી. નવસારીમાં જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન પત્ર. સીએએ અને એનઆરસીનો દર્શાવ્યો વિરોધ. સુરતમાં સીએએ બિલની હોળી કરવાનો કાર્યક્રમ રાખનાર પ્રદેશ કોંગ્રેસના 3 નેતાઓની અટકાયત. પોલીસે પરવાનગી ન આપી હોવા છતાં કરવાના હતા પ્રદર્શન. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વિરોધમાં જોડાવા માટે કરી હતી અપીલ. દાહોદ જિલ્લામાં જૂથ બોરવેલના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ. જૂથ બોરવેલના કુલ 70 કામમાં તાલુકાના 5 કામના વર્ક ઓર્ડરમાં ગેરરીતિને લઈ પોલીસ ફરિયાદ. એક મહિલા સહિત 5 લોકો સામે 1.66 લાખના ખોટા બિલ બનાવવાના ભ્રષ્ટાચારનો આરોપ. પાક નુકસાનીને લઈ પાટણ જિલ્લામાં 91,600થી વધુ ખેડૂતોએ પાક વળતર માટે કરી ઓનલાઈન અરજી. વળતરની રકમ ઝડપથી મળે તે માટે ખેડૂતોએ કરી માંગ. ખેતીવાડી વિભાગે પાક વળતર માટે આગળની કામગીરી શરૂ કરી.